હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની સિદ્ધપુર ખાતે 18 ડિસેમ્બરે યોજાનારી આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ પહેલા સિદ્ધપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ એમસીસીના કન્વીનર મુજાઉદ્દીન નફીસ અને એમસીસીના પાટણ જિલ્લા કન્વીનર આબિદ હુસેન સુવારાએ આજે સુવાર ફરી હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં એમસીસીના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા ભેદભાવને લોકો સમક્ષ લાવવા અને લઘુમતી સમાજના લોકો સરકારને બંધારણ અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપેલા વચનોને યાદ કરવા માટે અને લઘુમતી સમાજના આ કહેવાતા આદર્શ ગુજરાત રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મુસ્લિમ આગેવાનો સિદ્ધપુરના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ભરત લિંબાચિયા, ZS TV, સિદ્ધપુર. નફીસ, કન્વીનર, માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી. આજ સિદ્ધપુર મેં જો પ્રેસ કોન્ફરન્સ હુઈ, ઇસ પ્રેસ કોન્ફરન્સ કા મકસદ હર સાલ કી તરહ ઇસ સાલ ભી 18 દિસંબર 2020 કો અંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ કે અવસર પર જો હમ લોગ એક સાર્વજનિક કાર્યક્રમ કરતે હૈ उस कार्यक्रम को इस बार हम लोगों ने सिद्धपुर करने का निश्चय किया. उस कार्यक्रम की घोषणा करने के लिए, उस कार्यक्रम के बारे में लोगों को बताने के लिए आज यहाँ पर प्रेस कॉन्फ्रेंस हुई. आने वाली 18 तारीख को इसी हॉल में 18 दिसंबर अंतर्राष्ट्रीय लघुमती अधिकार दिवस के मौके पर एक सम्मेलन का आयोजन होगा. ये सम्मेलन कोरोना काल के चलते एक मर्यादित संख्या में लोगों के साथ किया जाएगा, उसकी जानकारी के लिए आज हम लोग यहाँ जमा हुए थे. हमारा आगे का